ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, બાલગોકુલમ શૈક્ષણિક સંકુલમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે તો શનિવાર છે, તો આજે આપણે આપણી સામાન્ય જ્ઞાનની બુકમાં શીખીશું. ઓકે, એમાં આપણે અત્યાર સુધી કેટલા ચેપ્ટર શીખી ગયા છીએ? છેલ્લે આપણે 13મું ચેપ્ટર અલગ અલગ પ્રકારના જંતુઓ વિશેનું જોયું. 13 ચેપ્ટર આપણે પૂર્ણ કરી દીધેલા છે. હવે આજે આપણે મૂલ્યાંકન 1 કરીશું. હવે પરીક્ષાઓ નજીક છે, તો આપણે આ મૂલ્યાંકન 1 છે એનું આજે આપણે પેજ નંબર 28 પર જે છે એ બધું શીખીશું. અને ચાલો આપણે જોઈએ કે આપણે 13 ચેપ્ટર જે શીખ્યા એમાંથી આપણને કેટલું યાદ છે. તો ચાલો આપણે બધા જોઈએ. અહીંયા આપણને ખાલી જગ્યાઓ આપેલી છે, એમાં લખવાનો જવાબ છે. એના માટે આપણને અહીંયા 2 ઓપ્શન્સ આપેલા છે કૌંસમાં, એમાંથી સાચો ઓપ્શન પસંદ કરીને અહીંયા આપણે ખાલી જગ્યામાં લખવાનું છે. તો આપણે પહેલાં જોઈએ, તો પહેલી ખાલી જગ્યા અહીંયા આપેલી છે. પપ્પાના પપ્પાને ખાલી જગ્યા કહેવાય, શું કહેવાય? દાદા કે નાના? દાદા કહેવાય, રાઈટ? એટલે આપણે અહીંયા દાદા લખશું. ઓકે, પછી બીજું છે, મમ્મીના ભાઈને ખાલી જગ્યા કહેવાય. કાકા કહેવાય કે મામા? મામા જ કહેવાય ને મમ્મીના ભાઈને, તો અહીંયા આપણે મામા લખશું. પછી અહીંયા ત્રીજું આપેલું છે, કાકાની પત્નીને ખાલી જગ્યા કહેવાય, શું કહેવાય? કાકી કહેવાય કે ફોઈ કહેવાય? કાકાની પત્નીને કાકી જ કહેવાય ને, એટલે આપણે અહીંયા કાકી લખશું. ત્યાર પછી આપણને અહીંયા આપેલું છે, હું ખાલી જગ્યા વડે જોઉં છું. આંખ કે કાન? તમે શેનાથી જુઓ છો, આંખથી કે કાનથી? રાઈટ, આંખથી જુઓ છો ને, એટલે અહીંયા આપણે આંખ લખશું. પછી અહીંયા આપેલું છે, બરફમાંથી બનાવેલા ઘરને ખાલી જગ્યા કહે છે. ઝૂંપડી કે ઈગલું? જોયું છે તમે, બરફમાંથી બનાવેલું ઘર હોય. મેં તમને જ્યારે અલગ અલગ પ્રકારના ઘર વિશે આપણે ચેપ્ટર શીખ્યા ત્યારે મેં તમને સમજાવ્યું હતું, ઝૂંપડીમાં તો ગરીબ લોકો રહેતા હોય ને, માટી ને ઘાસમાંથી ને એવી રીતે લાકડામાંથી બનેલી હોય. જ્યારે ઈગલું હોય એ જ બરફના ઘર બરફમાંથી બને છે, એટલા માટે આપણે બરફમાંથી બનાવેલા ઘરને ઈગલું કહીશું, એટલે અહીંયા ઈગલું લખશું. ત્યાર પછી અહીંયા આપેલું છે, ધનવાન લોકો ખાલી જગ્યામાં રહે છે. તો શેમાં રહે? ઝૂંપડીમાં કે બંગલામાં? બંગલામાં જ રહે ને, ધનવાન એટલે પૈસાવાળા લોકો, તો એ લોકો તો બંગલામાં જ રહે ને, એને થોડી ઝૂંપડીમાં રહેવાની જરૂર પડે, એટલે અહીંયા બંગલા આપણે લખીશું. પછી અહીંયા 7મું આપેલું છે, ખાલી જગ્યા કરડવાથી મેલેરિયા થાય છે. કીડી કે મચ્છર? તો મચ્છર આવશે, બરાબર ને? મચ્છર કરડે તો મેલેરિયા થાય, કીડી કરડે તો મેલેરિયા થાય નહીં, તો આપણે અહીંયા મચ્છર લખીશું. પછી અહીંયા 8મું આપેલું છે, ખાલી જગ્યા ગટર જેવા ગંદા સ્થળોએ ભરાઈ રહે છે. તો ગટર જેવી ગંદી જગ્યાએ કોણ રહેતું હોય? વંદો કે તીતી ઘોડો? વંદો જ રહીએ, રાઈટ? તીતી ઘોડો તો ખેતરમાં ને એવી જગ્યાએ જોવા મળે છે, વંદો ગંદી જગ્યાએ રહેતો હોય છે, નથી ગમતો ને વંદો, પણ તો એ લખવું તો પડશે જ ને, તો અહીંયા વંદો આપણે લખીશું. ચાલો હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ. બીજા પ્રશ્નનો અ છે, નીચે આપેલા ચિત્રો ઓળખી વિદ્યાર્થીઓને ઉપયોગી વસ્તુનું નામ બોક્સમાંથી પસંદ કરી અને નીચે અહીંયા ખાલી જગ્યામાં લખવાનું છે. તો આપણે પહેલાં અહીંયા નામ વાંચતા જઈશું અને એનું જે ચિત્ર છે એની નીચે લખીશું. પહેલાં આપેલું છે રબર, રબર એટલે ઇરેઝર, તો આ ઇરેઝરના ચિત્રની નીચે આપણે લખીશું અહીંયાથી જોઈને રબર. ત્યાર પછી અહીંયા આપેલું છે ફૂટપટ્ટી, ફૂટપટ્ટી એટલે આપણી સ્કેલ, જેનાથી તમે માપો છો, લીટી દોરો છો એ, તો આ સ્કેલના ચિત્રની નીચે આપણે અહીંયા લખીશું ફૂટપટ્ટી. ત્યાર પછી અહીંયા આપેલું છે સ્કૂલ બેગ, સ્કૂલ બેગ એટલે તમારું દફતર, તો જો અહીંયા આપેલું છે તો એની નીચે આપણે સ્કૂલ બેગ એવું લખીશું, બરાબર? તમે પણ આવી રીતે કરજો હોને. ત્યાર પછી અહીંયા આપણને બમાં આપેલું છે, નીચે આપેલા વિધાનોમાંથી ખરા વિધાનો સામે રાઈટ અને ખોટા વિધાનો સામે ચોકડીની નિશાની કરો. એટલે વાંચવાનું, સાચું હોય તો રાઈટ કરવાનું, ખોટું હોય તો ચોકડી. તો પહેલું આપણે વાંચીએ, પાણી ઠંડુ છે કે ગરમ તે જીભ વડે અનુભવી શકાય છે. તો વાક્ય ખોટું આવશે, આવશે ને? આપણે અડીએ તોય ખબર પડી જાય કે જીભ થોડી અડાડવી પડે. આપણે નાવા જતા હોઈએ ને, પાણી ગરમ છે કે ઠંડુ થઈ ગયું છે એ આપણે ચેક કરીએ, તો શું જીભ બોળીને ચેક કરીએ છીએ? ના, આપણે આંગળી અડાડીને ચેક કરી શકીએ છીએ. એટલે આપણી ચામડી છે એ કોઈ પણ વસ્તુનો સ્પર્શ અનુભવવાનું કામ કરે છે ને, એટલા માટે આપણે અહીંયા જીભ વડે લખેલું છે તો ખોટું પડે, એટલે અહીંયા ખોટું કરવાનું. ત્યાર પછી બીજું છે, હું ટુવાલ વડે હાથ પગ લૂછું છું, તો રાઈટ આવે, સાચું આવે, બરાબર ને? આપણે ટુવાલ વડે હાથ પગ બધું લૂછીએ છીએ ને, એટલા માટે અહીંયા સાચું, રાઈટની નિશાની કરવાની. હવે અહીંયા કોમા શું આપેલું છે, ચાલો જોઈએ. નીચે કેટલીક ટેવો આપી છે, સારી ટેવની સામે સારી ટેવ અને ખરાબ ટેવની સામે ખરાબ ટેવ એવું લખવાનું છે. તો ચાલો જોઈએ કોને સારી ટેવ કહેવાય અને કોને ખરાબ ટેવ કહેવાય. અહીંયા પહેલું આપેલું છે, વેદાંત બીજા સાથે વસ્તુઓ વહેંચે છે, એટલે કોઈ પણ વસ્તુ હોય એકલો એકલો વાપરતો નથી, બધાને
વેચીને બધાને આપીને કોઈ વસ્તુનો ઉપયોગ કરે છે, તો એ સારી ટેવ કહેવાય ને, એટલે અહીંયા સારી ટેવ એવું લખેલું છે. તમારે લખવાનું છે, હા, બધા ધ્યાન આપજો. પછી બીજું આપેલું છે, ધ્રુવ રોજ સવારે દાંત સાફ કરતો નથી. તો ધ્રુવ છે એ દરરોજ સવારે દાંત સાફ કરતો નથી, તો શું થાય? દાંત સાફ ના કરીએ તો દાંતમાં જમ્સ હોય એ બધા પેટમાં જાય, પછી આપણે બીમાર પડીએ અને આપણા દાંત ખરાબ થઈ જાય, સડી જાય અને દાંત તૂટી પણ જાય છે ને. તો આ કેવી ટેવ કહેવાય? ખરાબ ટેવ કહેવાય ને. તો અહીંયા આપણે ખરાબ ટેવ લખીશું. પછી ત્રીજું આપેલું છે, આરતી હસીને દરેકને નમસ્કાર કરે છે. તો આ તો બહુ જ સારી ટેવ કહેવાય કહેવાય ને, બધાની સાથે ઝઘડવું કે એવું કરવું તો એ તો ખરાબ ટેવ કહેવાય. પણ આરતી તો શું કરે છે? હસીને દરેકને નમસ્કાર કરે છે, એટલે પગે લાગે છે. તો કેટલું સરસ કહેવાય કહેવાય ને. તમે પણ પગે ન લાગતા હોય તો દરરોજ વડીલોને પગે લાગજો, હં, અને એ પણ હસીને, મોઢું ચડાવીને નહીં. ઓકે, તો આ પણ સારી ટેવ કહેવાય. તો આપણે અહીંયા સારી ટેવ એવું લખીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણી સામાન્ય જ્ઞાનની બુકમાં પેજ નંબર 28 ઉપર મૂલ્યાંકન 1માં છે શીખ્યા ખાલી જગ્યાઓ, પછી અહીંયા ચિત્ર ઓળખીને એનું નામ લખવાનું, પછી અહીંયા સાચું કે ખોટું એવું લખવાનું, નહીં અહીંયા સારી ટેવ કે ખરાબ ટેવ એવું લખવાનું. આ બધું જ આપણે શીખ્યા ને, બધું જ તમે પણ તમારી સામાન્ય જ્ઞાનની બુકમાં પેજ નંબર 28 ઉપર મૂલ્યાંકન 1માં આવી જ સરસ રીતે બધું પૂર્ણ કરજો. ઓકે, તો આટલું કરશો ને બધાએ? સારું, ચાલો ત્યારે આવજો.